ગુજરાત સુપરફાસ્ટ તરફ નજર. રાજકોટના જેતપુરના પેડલા ગામમાં મગફળી કાંડમાં છુપાયેલા ત્રણ આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવાયા છે. ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે. મગફળીમાં કૌભાંડના કાંકરા સામે આવ્યા બાદ હવે રાજનીતિ તેજ બની ગઈ છે. કોંગ્રેસ આ મુદ્દે સરકારને ભીંસમાં લઈ રહી છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક 1 દિવસનો ઉપવાસ રાખી અન્નજળનો ત્યાગ કર્યો હતો. તો સરકારે પેડલા મુદ્દે ફરિયાદ દાખલ કરીને કોઈને પણ બક્ષવામાં નહીં આવે તેવી ખાતરી આપી. આ કેસમાં કુલ 3 લોકો સામે ફરિયાદ દાખલ કરી દેવાઈ છે. તો વધુ દોષિતોને આગામી સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે. તો હર્ષદ રીબડિયાએ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. બાજુ કોંગ્રેસના નેતા હર્ષદ રીબડિયાએ પણ મગફળી કૌભાંડને લઈને સરકાર પર પ્રહાર કર્યા. કહ્યું સરકાર કૌભાંડીઓને છાવી રહી છે. સાથે જ કહ્યું છે કે ધનેજ મંડળીએ 1,80,000 ગુણી મગફળી ખરીદી હતી, તો પછી ગોડાઉનમાં માત્ર 30 ગુણી જે મગફળી કેમ મળી આવી? અન્ય ગુણી ક્યાં ગઈ? જૂનાગઢ કલેક્ટરને પણ આ મામલે રજૂઆત કરાઈ છે, તેમ છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુએ પણ આ મામલે નિષ્પક્ષ તપાસની વાત કરી છે. જે લોકો આ કૌભાંડમાં જોડાયેલા હશે તેમના સામે કડક પગલાં લેવામાં આવશે, તેમ જણાવ્યું છે. અને સરકાર કોઈને છાપી નથી રહી તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો. શ્રાવણ મહિનો નજીક આવતા ફરાળી વસ્તુ બનાવતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશે આપેલી માહિતી અનુસાર રાજ્યભરમાં ફરાળીના ઉત્પાદકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, જેમાંથી અત્યાર સુધી ₹4 લાખથી વધુનું ફરાળી જપ્ત કરી લેવાયું છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને દાહોદમાં ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ફરાળી બનાવતી 8 ફેક્ટરીમાંથી 66 સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદના કઠવાડામાં આરતી ફૂડ નામની કંપનીમાં તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ઘઉં સિંગોડાનો લોટ ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. ભેળસેળ કરનાર વેપારીઓ સામે ₹5 લાખનો દંડ થઈ શકે છે. સેમ્પલ નિષ્ફળ જાય તો મિસબ્રાન્ડમાં ₹2 લાખનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. અમદાવાદના દરિયાપુરમાં આરોગ્ય વિભાગે ફરાળી લોટ બનાવતા એકમો પર ગાજ પાડી. અનેક એકમોની તપાસ કરાઈ તો એક ફેક્ટરીમાંથી લોટ નજીક જીવાત અને વંદા જોવા મળ્યા હતા. સમગ્ર ગંદકી હોવાથી આરોગ્ય વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી. લોટનો સેમ્પલ લઈને એકમને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, તેવામાં ગૌરી વ્રત અને શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખીને ફરાળી વસ્તુઓનું વેચાણ ધમાકેદાર થઈ ગયું છે. તેવામાં સુરત આરોગ્ય વિભાગે ફરાળીના નામે ભેળસેળ ન થાય તે માટે વિવિધ લોટના નમૂના લેવાનું શરૂ કર્યું છે. પાલિકાના આરોગ્ય વિભાગે કતારગામ અને સેન્ટ્રલ ઝોન તેમજ તલબતપુરામાં ફરાળી લોટના વિક્રેતા અમૃત નરસિંહ જે નામની દુકાન હતી તેના લોટના જે નમૂના હતા તે લેવામાં આવ્યા હતા અને આ નમૂનાને લેબમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. શ્રાવણ મહિનો નજીક છે તેવામાં વડોદરાના આરોગ્ય વિભાગે ફરાળી લોટની મિલ પર ચકાસણી હાથ ધરી હતી અને ફરાળી લોટમાં ભેળસેળની શંકા જતા લોટના નમૂના લેવામાં આવ્યા. આરોગ્ય વિભાગે શહેરમાં વિવિધ 8 સ્થળો પર આ પ્રકારની કાર્યવાહી કરી. સુરતમાં મનપા દ્વારા દબાણ કામગીરી મોડા સુધી હાથ ધરવામાં આવી, તો સુરતના કાપુદ્રા વિસ્તારમાં એસએમસી અને ટ્રાફિક પોલીસની સંયુક્ત મુહિમ હાથ ધરાઈ. રોડને નડતર રૂપ બનતા દબાણોને દૂર કરી દેવાયા. દબાણ કામગીરી દરમિયાન 50થી વધુ પોલીસનો કાફલો સ્થળ પર હાજર રહ્યો અને દબાણની કામગીરી હાથ ધરાઈ. સાથે જ સુરત ફૂટ માર્કેટમાં પણ દબાણોને દૂર કરી દેવાયા. પાદરા નગરપાલિકાએ પણ દબાણો પર સપાટો બોલાવ્યો છે. સતત બીજા દિવસે પાલિકા અને પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી છે. 225 જેટલા દબાણોને દૂર કરી દેવાયા છે. દબાણ દરમિયાન મહિલા કોર્પોરેટર જ દબાણ હટાવ કામગીરીમાં અડચણરૂપ બન્યા. મહિલા કોર્પોરેટે દબાણકારોને ઉશ્કેર્યા હતા. અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા તંત્ર કામે લાગી ગયું છે, ત્યારે શહેરમાં પોલીસે વધુ એકવાર ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. મણિનગર ઇસનપુર નારોલ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી અને નો પાર્કિંગ ઝોનમાં રખાયેલ વાહનોને ડિટેન કરી લેવાયા. તો આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ડ્રાઈવમાં એક એડીએસસીપી ટ્રાફિક અધિકારી, 2 ડીસીપી, 3 એસીપી, 10 પીઆઈ, 15 પીએસઆઈ અને 100 જેટલા પોલીસકર્મીઓ સાથે ડ્રાઈવને યોજવામાં આવી. અમદાવાદ, વડોદરા બાદ હવે ભાવનગર શહેરમાં મનપાએ આકરા પાણીએ દબાણ અને પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા માટેની કામગીરી હાથ ધરી છે. કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું છે, તો દબાણો દૂર કરી દેવામાં આવ્યા. કાળાણાના ધોવા સર્કલ જેવા વિસ્તારમાં પણ આ પ્રકારની કામગીરી જોવા મળી. અમદાવાદ શહેર પોલીસે ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા ડિમોલિશન અને ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. શહેરના મણિનગર, ઇસનપુર અને નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં પોલીસે મોટાભાગના દબાણોને દૂર કર્યા હતા અને અડચણરૂપ બને તેવા વાહનો ડિટેન કરીને તેઓને દંડ ફટકારાયો.
અમદાવાદના નારોલ સ્થિત ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાઇટને સીલ કરી દેવાઈ છે. સ્વામિનારાયણ બિઝનેસ પાર્ક તરીકે ઉપખાતી આ કોમર્શિયલ મિલકતમાં પરવાનગી વગર બાંધકામ ચાલી રહ્યું હતું. બિનખેતીના ખોટા દસ્તાવેજ રજૂ કરાતા જીડીસીઆર જોગવાઈના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી અને ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સાઇન જે લાયસન્સ છે તેને પણ રદ કરી દેવાયું છે. સાબરકાંઠામાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. સાબરકાંઠામાં વર્ષે 1,98,700 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું છે, જેમાં ખાસ કરીને મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. તો હજુ વાવણી લાયક વરસાદ ન થતાં પાકને જીવંત રાખવા માટે ખેડૂતો પાસે પાણીની અછત સર્જાઈ છે, તો પાક નાશ થવાનો પણ તેમને ભય સતાવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં 251થી વધુ કારની ચોરી કરનાર ગેંગની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે 28 કાર સાથે અન્ય વસ્તુઓ પણ કબજે કરી છે. નોંધીએ છે કે આ ગેંગમાં બે સગા ભાઈઓ સામેલ છે, જેમાં એક ભાઈ આયુર્વેદિક ડોક્ટર પણ છે, જે હાલ ફરાર છે. આરોપીઓ કેટલીક સિલેક્ટેડ કારની ચોરીઓ કરતા હતા. કોણ છે આ ગેંગ અને કઈ રીતે કરતા હતા ચોરી? તો આ તમામ લોકો વર્ષ 2014થી કારની ચોરીઓ કરતા હતા અને તેને વેચી દેતા હતા. પોલીસનું કહેવું છે કે આ લોકોએ અત્યાર સુધીમાં 251થી વધુ ગાડીઓની ચોરી કરી છે અને જેમાંથી પોલીસે 28 કાર કબજે પણ કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે કાર ચોરીની વધી રહેલી ઘટનાને હાથ ધરીને જે તપાસ કરી હતી તેમાં જાણવા મળ્યું હતું કે ચોરીની મોટા ભાગની કાર બાવળા તરફ જાય છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પહેલા અરવિંદની થલતેજમાંથી ચોરીની એક કાર સાથે પકડી પાડી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ચોરાયેલ કાર આ લોકો જે હતા તેમાં સલીમ નામના વ્યક્તિના ગોડાઉનમાં રાખવામાં આવતી હતી અને આરોપી ભાઈઓ કાર ચોરી કરી રાજકોટ લઈ જતા હતા અને ત્યાં 35,000-40,000 વેચી દેતા હતા. પોલીસનું કહેવું છે કે જે ગાડીઓ સારી હાલતમાં હોય તેવી કારના નંબર પ્લેટ બદલી દેતા હતા અને ત્યારબાદ વેચી દેતા હતા. ટોટલ લોસની જે ગાડીઓ જાય છે તેના નંબર પ્લેટ આ લોકો ઉપયોગ કરતા હતા અને જે ગાડીઓની હાલત ખરાબ હોય તેવી ગાડીઓને સ્ક્રેપ કરીને વેચી દેતા હતા. સુરતમાં અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઉપર બજારમાં થયેલી બબાલમાં એક અસામાજિક તત્વો હતા, જે કેટલાક તેઓ કેદ થયા હતા, જ્યાં એક વ્યક્તિ પર હિંસક હુમલો કરાય છે અને તેના પર તૂટી પડે છે. યુવક બચવા માટે પ્રયાસો તો કરે છે પણ 4-5 લોકોના હુમલાના કારણે તે બચવા ભાગી જાય છે, પરંતુ તે પોતાનો બચાવ નથી કરી શકતો. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ડુપ્લિકેટ પોલીસ ઓળખીએ 6 લાખનું સોનું લઈને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગુરુવારે બપોરે ભોગ બનનાર કનુસિંહ ચાવડા સોનાનું પાર્સલ લઈને ડિલિવરી માટે નીકળ્યા હતા, ત્યારે બોડી લાઈન 4 રસ્તા પાસે એક શખ્સે પોતે પોલીસ હોવાનું કહી 15 ઓગસ્ટ છે અને ચેકિંગ ચાલે છે તેમ કહી કનુભાઈની બેગને ચેક કરી. બેગમાં ડ્રગ્સ હોવાની શંકાના આધારે બેગ ચેક કર્યું અને બાદમાં બોડી લાઈન 4 રસ્તા પાસે નજીકમાં આવેલ એક ખાનગી જ્વેલર્સ શોરૂમ પાસે લઈ જઈ બેગમાંથી એક પાર્સલ લઈ કનુભાઈને રવાના કરી દીધા હતા. કનુભાઈ પરત ઓફિસે પહોંચ્યા ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી. હાલ સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નવરંગપુરામાં નકલી પોલીસે રૂપિયા 6 લાખનું સોનું પડાવ્યાની ઘટના બની, જ્યારે 15 ઓગસ્ટને લઈને ચેકિંગની બહાને નકલી પોલીસે ચેકિંગ હાથ ધર્યું અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. ફેડરલ ટ્રેડ કમિશન સિન્થેટિકર ડાયમંડ અને નેચરલ એટલે કે કુદરતી ડાયમંડ માટે ફક્ત ડાયમંડ શબ્દનો ઉપયોગ કરવા સૂચન કરાયું છે, જેના કારણે ડાયમંડની ઓળખને લઈને પ્રશ્નાર્થ ઉભા થવાની ભીતિ સર્જાય છે. તો એફટીસીએ સિન્થેટિક ડાયમંડના વેપારીઓ દલીલને સ્વીકારી આ ગાઇડલાઇન જાહેર કરી છે, જેના કારણે રેપાપોચ અને જેમ્સ એન્ટીક્વાયરી કાઉન્સિલે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. ડાયમંડ ફાઉન્ડરીએ માંગ કરી હતી કે ડાયમંડની વ્યાખ્યામાંથી પ્રાકૃતિક શબ્દ દૂર કરવામાં આવે, કારણ કે ડાયમંડની ખાસિયત તેમાં રહેલું કાર્બન, હાર્ડનેસ, ચમક અને કલર છે. લેબમાં બનતા ડાયમંડમાં પણ આ બધા ગુણધર્મ જોવા મળે છે. માત્ર જમીનમાંથી પ્રાપ્ત થતા હીરાને જસ ડાયમંડ કહેવું જરૂરી નથી. તો 1956માં ડાયમંડની વ્યાખ્યા નક્કી કરવામાં આવી હતી, જેમાં જમીનમાંથી મળતા હીરા માટે નેચરલ ડાયમંડ શબ્દનો ઉપયોગ કરાયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલની નર્સિસ હવે તાલીમ લઈ રહી છે સ્વરક્ષણના પાઠની, એટલે કે હવે નર્સિસ તબીબ સારવારમાં મદદરૂપ થવા ઉપરાંત અસામાજિક તત્વોને પણ પાઠ ભણાવશે. જેઓ ગેરવર્તણૂક કરતા હોય કે પછી જાતે સતામણી, એટલે દર્દીઓના દર્દ દૂર કરવામાં કાબેલ એવી નર્સિસ જેટલી સહેલાઈથી ઇન્જેક્શન કે ડ્રેસિંગ કરી શકે છે તેટલી સહજતાથી તે કરાચીની તાલીમ લઈને અસામાજિક તત્વોને સીધા દૂર કરવા જોવા મળી શકે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છાશવારે હિંસક હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે અને આ હુમલાઓ પાછળ મોટાભાગે જે ચહેરો સામે આવે છે તેમાં દર્દીઓના સગા સંબંધીઓના જેમાં ટાર્ગેટ બને છે તબીબો. તો વોર્ડ બોય અને નર્સિસ
આવી ઘટનાઓને વેગ ન મળે અને નર્સિસ પોતાની જાતનું ધ્યાન રાખી શકે તેટલા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલે આ નક્કર અને પ્રેક્ટિકલ નિર્ણય લીધો છે. ભાનુશાળી દુષ્કર્મ કેસમાં નવો જ વળાંક આવ્યો છે, કારણ કે ફરિયાદ દાખલ થયાના 13 દિવસમાં જ પીડિતાએ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને કેસને આગળ ન વધારવા માટેની રજૂઆત કરી છે. પીડિતાના સોગંદનામા અંગે તપાસ અધિકારી તપાસ કરશે. આ કેસની વધુ સુનાવણી હવે 7 ઓગસ્ટે હાથ ધરાશે. તો સમગ્ર મામલે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યો. ફરી લજાયો ગુરુ શિષ્યનો સંબંધ, ફરી એક નરાધમે પીખી સગીરાને હવસકોરે લૂંટી 17 વર્ષની સગીરાનું શિયળ. વાત છે સંસ્કારી નગરીની, જે હવે શર્મસાર થઈ ચૂકી છે, કારણ કે ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના જ ટ્યુશનના શિક્ષકે બળાત્કાર ગુજાર્યો. એકવાર નહીં પણ એક વર્ષ સુધી આ નરાધમ, આ પાપી, આ હવસકોરે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી જ્યારે પણ તે બળાત્કાર કરતો ત્યારે તેનો વિડીયો પણ બનાવતો અને આ જ વિડીયોમાંથી સગીરાને બ્લેકમેલ કરતો. ઘટનાની ગંભીરતાને જોતા દિવાસ્પી પોલીસ પણ સ્ટેશન પહોંચી હતી અને અંગેની વધુ તપાસ હાથ ધરી છે. સુરત પાંડેસરાના નાગસેન નગરમાં પોલીસે એક મહિલાને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે. પારિવારિક ઝઘડામાં પોલીસે મહિલાને માર માર્યો હોવાની ચર્ચા થઈ રહી છે. પોલીસે માર મારતા મહિલા લોહી લુહાણ થઈ ગઈ હતી. આ ઘટના સમયે સ્થાનિકો એકઠા થઈ જતા પોલીસ ત્યાંથી ભાગી ગઈ હતી. આણંદના ભાદરણ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટતા ગેસ લીકેજ થયો, જેના પગલે આસપાસના 1 કિલોમીટરના વિસ્તારને ખાલી કરવામાં આવ્યો. તો ઉપરાંત ગંભીરા બોરસદ હાઈવેને પણ બંધ કરી દેવાયો. ટેન્કરમાં બ્રોમિન નામનું કેમિકલ છે, જે લીકેજ થયું છે. ગેસ લીકેજના પગલે મેડિકલ ટીમ અને જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પાટણના રાધનપુર સ્થિત સહયોગ હોટલમાં એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કોરવાડા ગામનો યુવાન હોટલમાં રોકાયો હતો, જ્યાં તેણે ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું. આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટવાસીઓને રવિવારે પાણી આપવામાં નહીં આવે. ડેમમાં પાણી હોવા છતાં રાજકોટમાં પાણી કાપ કરી દેવાયો છે. રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં રવિવારે પાણી કાપ મૂકી દેવાશે. નવી પાઇપલાઇન નાખવાની હોવાને લઈને કામગીરી શરૂ થતા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આને લઈને રવિવારે 5 લાખ લોકો સુધી પાણી નહીં પહોંચે. અમદાવાદની રાય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં દાદ માંગતા એમએસસીની એન્ટ્રન્સ એક્ઝામની તારીખ પાછળ ઠેલી દેવાઈ છે. રાજ્યની એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓના એમએસસી કોર્સની પ્રવેશ પરીક્ષા જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહી છે. આ પ્રવેશ પરીક્ષામાંથી અમદાવાદની રાય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવ્યા છે, જેથી રાય યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં પિટિશન કરી અને રજૂઆત કરી છે કે રાય યુનિવર્સિટીના વિદ્યાર્થી પાસે માન્ય ડિગ્રી હોવા છતાં તેમને પ્રવેશ પરીક્ષામાં બેસવા ન દેતા તેમજ પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. ત્યારે કેસની વધુ સુનાવણી 9 ઓગસ્ટના રોજ હાથ ધરાશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો કર્યો છે. ઠાસાના ખેડૂતે ખેતરમાં થયેલી નુકસાની મામલે તેને વીમો નહીં ચૂકવતા થયેલી અરજીમાં કોર્ટે હુકમ કર્યો છે કે હાઈકોર્ટનો વીમા કંપનીને વીમાની રકમ 4 અઠવાડિયામાં ચૂકવવાનો આદેશ છે. ખેડૂતો પાસેથી પ્રીમિયમના પૈસા લીધા બાદ પણ ઇન્સ્યોરન્સ કંપનીએ પાક વીમાનું વળતર ચૂકવવામાંથી ઠાગાથૈયા કરતી હોવાના અરજદાર દ્વારા આક્ષેપો થયા હતા. જોકે અંતે આ કેસ હાઈકોર્ટમાં ચાલી જતા કોર્ટે 4 અઠવાડિયામાં જ વીમા કંપનીને વળતર રૂપિયા ચૂકવ્યા આદેશને લઈને માહિતી આપી છે. સમય થઈ ગયો છે સમાચાર સમાપ્તિનો, પણ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.